નમસ્કાર મિત્રો, ડિજિટલ ટ્રીક ટેકનિકલ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાઇકનને દબાવો. અને વિડીયો સંબંધી કોઈ પણ પ્રશ્ન હોય તો તમે વિડીયોના કોમેન્ટ બોક્સમાં પ્લીઝ કોમેન્ટ કરશો. મિત્રો, ચલો વિડીયો શરૂ કરીએ. મિત્રો, આજનો મારો વિડીયો એ છે કે હવે જાન્યુઆરીથી જે પગારપત્રક છે તે હવે બધું ઓનલાઈન થઈ ગયું છે અને તે હવે છે દર મહિને હવે તેને અપડેટ કરવું પડશે. મિત્રો, તો તેને આપણે છે કે અપડેટ કઈ રીતે કરવું છે, તેમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું છે તે વિષય ઉપર છે. તો ચાલો મિત્રો, આપણે વિડીયો જોઈએ. તો સૌ પ્રથમ ગૂગલ સર્ચમાં આપણે SAS ગુજરાત ટાઈપ કરશું. મિત્રો, હવે આ વેબસાઇટની અંદર આપણે સૌ પ્રથમ તો આપણો જે જિલ્લો હોય તો તે સિલેક્ટ કરશું. મિત્રો, અહીંયા તમે શાળાનો ડાયસ કોડ અહીંયા પાસવર્ડ નાખશું. મિત્રો, પાસવર્ડ અહીંયા કેપ્ચર કોડ નાખશું અહીંયા હવે અને પછી સાઈન અપ આપશું. અને મિત્રો, સાઈન અપ છે તે આપ્યા બાદ અહીંયા બતાવશે તમને કે પગાર પત્રક ભરવું. બરાબર, તો મિત્રો પગાર પત્રક ભરવું તેવું ઓપ્શન પર આપણે ક્લિક કરતાની સાથે અહીંયા બતાવશે કે ભાઈ એસચાર્ટ આચાર્ય છે, મૂલ્યવર્ધિત CPF વાળા મિત્રો છે, પછી ઓર્ડિનરી GPF વાળા છે, વિદ્યા સાહેબ હોય તો વિદ્યા સાહેબ અને કન્ટિજન્સીની વિગત. તો મિત્રો, સૌ પ્રથમ આપણે જે મૂલ્યવર્ધિત CPF વાળા મિત્રો છે તો તેનું આપણે પગાર પત્રક ભરશું. તો મિત્રો, અહીંયા પહેલાં તો અહીંયા બેસિક પણ નથી, અહીંયા બધા ખાના બ્લેન્ક છે. મિત્રો, તો અહીંયા સૌપ્રથમ તમારે મહિનો સિલેક્ટ કરવો પડશે. તો અહીંયા તમે ડિસેમ્બર સિલેક્ટ કરશો પરંતુ તે ડિસેમ્બરમાં બ્લેન્ક બતાવશે. બરાબર, અહીંયા ડિસેમ્બર તમે સિલેક્ટ કર્યો છે તો ડિસેમ્બરમાં મેં વિગત ભરી છે એટલે આવી ગઈ છે. બરાબર, પરંતુ આ ડિસેમ્બરમાં બ્લેન્ક બતાવે છે. બરાબર, તો હવે એ બ્લેન્ક ના બતાવે તેના માટે આપણે આગળનો મહિનો સિલેક્ટ કરવો, તે બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા નવેમ્બર મહિનો સિલેક્ટ કરવાનું છે. અને નવેમ્બર મહિનો તમારો સિલેક્ટ કરતાની સાથે આ રેકોર્ડ હવે અહીંયા ભરાઈ ગયેલો છે તે જોવા મળે છે. મિત્રો, હવે આ રેકોર્ડ ભરાઈ ગયેલો જોવા મળે છે એટલે તમારે સીધું આમાં હવે શું શું આમાં ફેરફાર કરવાના છે એ તમે એક વખત જોઈ લો. તો અહીંયા આપણે નવેમ્બર મહિનો સિલેક્ટ કર્યો છે, તેમાં મોંઘવારી છે તે મોંઘવારી બધું ઓટોમેટિક આવી જાય છે એટલે આમાં કંઈ પણ સુધારો કરવાનો રહેતો નથી. ઘરભાડામાં પણ કંઈ પણ સુધારો કરવાનો આવશે નહીં. અહીંયા મુખ્ય શિક્ષક એલાઉન્સમાં પણ તમારે કંઈ સુધારો કરવાની જરૂર નથી. બરાબર, આ બીજા ઓપ્શન એ તમારે આમાં કોઈ સુધારાની જરૂર નથી. બરાબર, આ CPFની જે કપાત છે તે પણ એની જાતે અહીંયા એડ થઈ જાય છે. હવે આ જૂથ વીમો છે તે પણ જાતે એડ થઈ જાય છે. મકાન લોન છે એ તમે કોઈ લીધી હોય તો અહીંયા તમારે છે મકાન લોનનો જે હપ્તો છે તે એડ કરવાનું રહેશે. વ્યાજ હોય તો તે વ્યાજ એડ કરવાનું રહેશે. હવે તાલુકા શિક્ષક મંડળી લીધી હોય તો તે પણ તમારે એડ કરવાની રહેશે. જ્યારે તમે પગારપત્રક અપડેટ કરશો ત્યારે એડ કરવાની રહેશે. હવે કોઈ મંડળી હોય તો તે પણ એડ કરવાની રહેશે. ઇન્કમ ટેક્સ જો તમારે એડવાન્સ કપાવો હોય તે પણ અહીંયા એડ કરવાનું રહેશે. હવે કોઈ સરકારી જે મકાનમાં રહેતા હોય તો એનું ભાડું છે તે પણ અહીંયા એડ કરવાનું રહેશે. અને આ સરકારી ભાડું એક વખત એડ કરશો પછી એને તમારે એડ કરવાની જરૂર રહેતી નથી. જિલ્લા શિક્ષક મંડળી હોય તો તેની વિગત તમારે નાખવી પડશે. હવે તાલુકા પંચાયતની કોઈ મંડળી હોય તેની વિગત પણ તમારે દર મહિને અપડેટ કરવાની રહેશે. હવે LIC હોય તો તેનો હપ્તો એક વખત નાખ્યા પછી તેને એડ કરવાની જરૂર નથી. મિત્રો, આટલું કર્યા પછી નીચે આપેલું જે બટન છે ત્યાં સબમિટ તમે આપશો તો ઓટોમેટિક આ રેકોર્ડ છે તે સેવ થઈ જશે. મિત્રો મિત્રો તમારે જે માસનું પગાર બિલ બનાવવાનું હોય છે, ધારો કે અહીંયા લખાય છે કે આ પગાર પત્રક એ ડિસેમ્બર માટે જે ભરાશે એવું લખેલું હોય તો તમારે નવેમ્બર છે તે મહિનો સિલેક્ટ કરીને પછી કામ કરવાનું છે એટલે તમારે ડિસેમ્બર માસનું જે પગાર પત્રક છે તે ભરાઈ જશે. અને મિત્રો, મારો વિડીયો ગમે તો પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવો. થેન્ક યુ મિત્રો.